सो हाय फ्रेंड्स, तो फ्रेंड्स आज वीडियो टॉपिक है जेम आप ये चर्चा करवाना चाहिए कि गुजरात में एवं 50 तालुको आवेला है कि जेमा थी तमे रहता हो एटले के आवता हो तो तमने 50,000 થી લઈ અને 5,00,000 સુધી સ્કોલરશિપ છે તે મોળાપાત્ર થશે. આમાં તમારે કોઈ પણ ટકાવારીનો કે ગ્રેડનો કે પર્સન્ટાઇલનો ક્રાઇટેરિયા નથી. તમે ફક્ત આ 50 તાલુકામાંથી આવતા હોવા જોઈએ. તો એના પર હું સંપૂર્ણ માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ આપીશ. જેટલી પણ ભારત સરકારની, કેન્દ્ર સરકારની અને ગુજરાત સરકારની સ્કોલરશિપ મોળાપાત્ર છે એ સંપૂર્ણ સ્કોલરશિપના માહિતીના, ડોક્યુમેન્ટના અને ફોર્મ તમારે ઘેર બેઠા કઈ રીતે ભરવું જોઈએ એના સંપૂર્ણ વિડીયો મેં બનાવેલા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હવે આપણે વિડીયોના ટોપિક પર આવીએ, સંપૂર્ણ માહિતી હું તમને આપું છું. હવે પહેલાં એ જાણી લઈએ કે તમે જે કોર્સમાં એડમિશન લેતા હોય તો તમને કેટલી સ્કોલરશિપ મોળાપાત્ર થશે. ત્યાર પછી જે 50 તાલુકાની યાદી છે એ પણ આપણે જોઈએ. તો સૌપ્રથમ પેરામેડિકલ કોર્સિસની વાત કરું. પેરામેડિકલ કોર્સ એટલે બીએસસી, નર્સિંગ, જીએનએમ, એએનએમ, બીપીટી વગેરે કોર્સિસમાં તમે એડમિશન લેતા હોય તો વધુમાં વધુ તમને 1,00,000 સ્કોલરશિપ મોળાપાત્ર થશે અથવા તમારી ટ્યુશન ફીના 50% તમને મોળાપાત્ર થશે. ટ્યુશન ફીના 50% એટલે તમારી કોલેજની ફી 4,00,000 રૂપિયા હોય તો એની ટ્યુશન ફીના 50% જો 2,00,000 થતા હોય તો વધુમાં વધુ તમને 1,00,000 જ મોળાપાત્ર થશે. તમારી કોલેજની ફી છે 60,000 હોય તો તમારે એના 50% છે 30,000 થાય તો તમને 30,000 રૂપિયા છે તે મળશે. એટલે વધુમાં વધુ તમારી ફીના 50% અથવા 1,00,000 રૂપિયા છે તે મોળાપાત્ર થશે. મેડિકલ કોર્સિસમાં તમે એડમિશન લેતા હોય તો એમાં તમારી ફીના 50% અથવા વધુમાં વધુ તમને 5,00,000 રૂપિયા છે તે મોળાપાત્ર થશે. ત્યાર પછી તમે ડિપ્લોમા કોર્સિસમાં એડમિશન લેતા હોય તો વધુમાં વધુ 50,000 અથવા ફીના 50% તમારે રૂપિયા છે તે મોળાપાત્ર થશે. તમે ડી ટુ ડીમાં એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેતા હોય તો વધુમાં વધુ તમને 1,00,000 રૂપિયા અથવા ફીના 50% સ્કોલરશિપ તમને મોળાપાત્ર થશે. બીઈ એટલે કે ડિગ્રી ઇન્જિનિયરિંગમાં અથવા તો પ્રોફેશનલ કોર્સિસમાં એડમિશન લેતા હોય તો તમને 1,00,000 અથવા ફીના 50% રૂપિયા છે સ્કોલરશિપ છે એ મોળાપાત્ર થશે. સાયન્સ, કોમર્સ એન્ડ આર્ટ્સ એટલે કે FY, SY, TY એવા જે કોર્સિસ હોય છે જેમાં તમે એડમિશન લેતા હોય, BA, BCom, BSc તો વગેરે કોર્સિસમાં 10,000 અથવા ફીના 50% સ્કોલરશિપ છે એ તમને મોળાપાત્ર થશે. તો હવે અહીં આપણે તાલુકાઓની વાત કરીએ તો હું પહેલાં જિલ્લા અને ત્યાર પછી જે તાલુકાઓ છે એની માહિતી આપીશ. તમે આરામથી સાંભળતા જશો અથવા આનો સ્ક્રીનશોટ છે એ પણ લઈ શકો છો અથવા આની જે પોસ્ટ છે ઇન્સ્ટાગ્રામમાં નાખી દઈશ. તો હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં જોઈન ના થાય તો નીચે તમને ઇન્સ્ટાગ્રામની લિંક મળી જશે. ઇન્સ્ટાગ્રામમાં જોઈન થશો કારણ કે એડમિશન, હોસ્ટેલ અને સ્કોલરશિપને લગતા તમામ અપડેટ તમને ઇન્સ્ટાગ્રામમાં મળતી હોય છે. તો પહેલો જે તમારો ડિસ્ટ્રિક્ટ છે અમરેલી છે, એનો તાલુકો તમારે જાફરાબાદ, ત્યાર પછી બનાસકાંઠામાં અમીરગઢ, બનાસકાંઠામાં ભાભર, બનાસકાંઠામાં થરાદ, બનાસકાંઠામાં ધાનેરા, બનાસકાંઠામાં વાવ, બનાસકાંઠામાં દાંતા તાલુકો, બનાસકાંઠામાં કાંકરેજ, બનાસકાંઠામાં દાંતીવાડા તાલુકો, બનાસકાંઠામાં દિયોદર, બનાસકાંઠામાં દિશા તાલુકો. આ તાલુકામાંથી તમે આવતા હોય તો તમને સ્કોલરશિપ છે તે મોળાપાત્ર થશે. ભાવનગરમાંથી મહુવા તાલુકો, ત્યાર પછી દાહોદમાં ધાનપુર, દાહોદમાં ગરબગડા, દાહોદમાં જાલોદ, દાહોદમાં દોહદ, દાહોદમાં ફતેપુરા, દાહોદમાં લીમખેડા અને ત્યાર પછી દાહોદમાં દેવગારિયા, ત્યાર પછી દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકામાં ઓખામંડલ. આ જેટલા તાલુકાનું મેં નામ લીધું એમાંથી તમે આવતા હોય તો તમને આ સ્કોલરશિપ છે તે મોળાપાત્ર થશે. ત્યાર પછી કચ્છમાં રાપર, કચ્છમાં ભચાઉ, કચ્છમાં લખપત, કચ્છમાં અબડાસા, ત્યાર પછી નર્મદામાં દેદીપાડા, ત્યાર પછી પંચમહાલમાં ગોમરાંડા, પંચમહાલમાં જાંબુગાડા, મહીસાગરમાં કદાણા, મહીસાગરમાં ખાનપુર, પંચમહાલમાં મોરવા, ત્યાર પછી પંચમહાલમાં શહેરા, પાટણમાં સંતલામપુર, પાટણમાં રાધનપુર, પાટણમાં સામી, પાટણમાં હરીજ, સાબરકાંઠામાં ખેબ્રહ્મમાં, અરવલ્લીમાં મેઘરાજ, અરવલ્લીમાં માપુર, સુરેન્દ્રનગરમાં સાયલા, સુરેન્દ્રનગરમાં મૂલી અને સુરેન્દ્રનગરમાં ચોટીલા. જો તમે આ જિલ્લાઓમાંથી આવતા હોય, આ તાલુકાઓમાંથી તમે આવતા હોય તો તમને સ્કોલરશિપ તમને મોળાપાત્ર થશે. ત્યાર પછી તાપીમાં ઊંચાઈ, તાપીમાં નિઝર, છોટાઉદેપુરમાં છોટાઉદેપુર, છોટાઉદેપુરમાં કવાંડ, છોટાઉદેપુરમાં નાસવાડી, છોટાઉદેપુરમાં જેતપુર પાવી, વલસાડમાં કાપરડા અને વલસાડમાં ધરમ. જેટલા પણ તાલુકાનો મેં નામ લીધા એ તાલુકાઓમાંથી તમને આવતા હોય તો આ સ્કોલરશિપ તમને મોળાપાત્ર થશે. હવે મહત્વના ટોપિક છે અહીં તમને કહી દઉં છું. આ જે સ્કોલરશિપનું નામ છે એ માનીય મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના છે. એની માહિતીના વિડીયો અને ફોર્મ તમારે કઈ રીતે ભરવું જોઈએ એના પર મેં વિડીયો બનાવેલો છે, જેની લિંક તમને નીચે પ્લેલિસ્ટમાં મળી જશે. આ સ્કોલરશિપનું નામ છે માનીય મુખ્ય શિષ્યવૃત્તિ યોજના, જેને CMM સ્કોલરશિપ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ 50 તાલુકાઓમાંથી તમે આવતા હોય તો સ્કોલરશિપ તમને મોળાપાત્ર રહેશે. આ 50 તાલુકાઓમાંથી આવતા હોય એને બોઇઝને મોળાપાત્ર રહેશે નહીં, ફક્ત ગર્લ્સ હોય એને જ મોળાપાત્ર રહેશે. ગર્લ્સ એટલે કે જે બહેનો હોય એને જ મોળાપાત્ર રહેશે, કારણ કે એમાં જે ફિમેલ લિટરેસી રેટ છે એ બિલો 50% નીચે છે. જેથી જેટલી પણ બહેનો હશે તમામ બહેનોને મોળાપાત્ર થશે. આમાં કોઈ પણ ટકાવારી, પર્સન્ટાઇલ કે ગ્રેડનું ક્રાઇટેરિયા નથી. આ 50 તાલુકાઓમાંથી આવતી તમામ બહેનો વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ છે તે મોળાપાત્ર થશે. તો તમારે આને માહિતીનો વિડીયો અને ફોર્મ ભરવાનો વિડીયો છે એ તમારે જોઈ તો નીચે પ્લેલિસ્ટમાં તમને મળી જશે. તો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હજુ તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરે તો ઇન્સ્ટાગ્રામની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં જઈને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો.